નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશનની અંદર મારું નામ છે ગોવિંદ તિવાડી આજનો વિડીયો એવા વિદ્યાર્થી માટે કે જેમણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે અને ડિપ્લોમા કમ્પ્લીટ કરેલું છે એના માટે ઘણો ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તો વિડીયો છેલ્લે શું જોજો કેમ કે આ વિડીયોની અંદર આપણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે એ ગવર્મેન્ટ સેક્ટર છે ઇન્ડિયાની અંદર કે ઘણીવાર વેકેન્સી બારી પાડે છે દર વર્ષે એરપોર્ટની અંદર જોબ બારી પડે છે ઓકે પરંતુ આજે જોબ બારી પડેલી છે એ એપ્રેન્ટિસના બેઝ ઉપર જોબ બારી પડેલી છે એપ્રેન્ટીસ કોને કહેવાય એની અંદર શું ક્વોલિફિકેશન જોઈએ છે કેટલી વેકેન્સી છે અને શું સ્ટાઈપ પણ છે બધું આજના વિડીયોમાં તમને જણાવવામાં આવશે અને પીડીએફ પણ આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર શેર કરેલી છે એકવાર ટેલિગ્રામ ચેનલે આપણે જોઈન કરી લો અને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને એ ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે બધી ગવર્મેન્ટ જોબના રિગાર્ડિંગ બધી આપણે પીડીએફ શેર કરીએ છીએ એના ઉપર તમે જોઈન થઈ જાઓ અને તમે વિડીયો ઉપર તમે નવા હો તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દો અને બે લાયકનને પ્રેસ કરી દો જેથી કરીને તમને આવા જ ગવર્મેન્ટ જોબના રિગાર્ડિંગ અને જીટીયુના રિગાર્ડિંગ અને એજ્યુકેશનલ અપડેટના રિગાર્ડિંગ યોજનાના રિગાર્ડિંગ ઘણા બધા અપડેટ જે આવે છે એ તમને ટાઈમ ટુ ટાઈમ તમને મળતા રહે અને નોલેજ ગેન તમે કરતા રહો તો આજનો જે વિડીયો છે એની અંદર એપ્રેન્ટિસની રિગાર્ડિંગ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એમણે વેકેન્સી બારી પાડેલી છે તો સૌથી પહેલાં તમને કહી દઉં કે એપ્રેન્ટિસ કોને કહેવામાં આવે છે એપ્રેન્ટિસ એક એવી ભરતી છે કે ગવર્મેન્ટ સેક્ટર તરફથી ઘણીવાર શું આવે છે ગવર્મેન્ટ સેક્ટર હોય કે પ્રાઇવેટ સેક્ટર હોય તો એપ્રેન્ટિસની ભરતી બારી પાડવામાં આવે છે એની અંદર જે કોઈ પણ પ્રોફેસર હોય છે કોઈપણ સેક્ટર હોય છે તો એમને શીખતા શીખતા એમને સેલેરી આપવામાં આવે છે અને આ જે એપ્રેન્ટિસની જે ભરતી છે એ એક વર્ષ માટે હોય છે કે જેમ જેમની અંદર એમને શીખો શીખવામાં પણ આવે છે અને એમની સાથે સાથે એમને કામ પણ કરવાનું હોય છે અને એમને સ્ટાઈપ પણ એટલે એમને સેલેરી પણ આપવામાં આવે છે આ જે ભરતી છે એ વેસ્ટર્ન રિઝનમાં બારી પડેલી છે એટલે કહેવાનો મતલબ એવો છે કે ભારતના જે વેસ્ટર્ન એરિયાની અંદર જેટલા પણ એરપોર્ટ ઓથોરિટી આવેલી છે કે એની અંદર તમારે એપ્લાય કરી શકો છો અને એની અંદર જે સ્ટેટ જેટલા સિટી એની અંદર મેન્શન કરેલા છે એની અંદર તમને જોબ મળશે અને આ વેકેન્સી એપ્રેન્ટિસ તરીકે તમારે કામ કરવું પડશે જેમ કે મહારાષ્ટ્ર છે ગુજરાત છે મધ્યપ્રદેશ છે અને ગોવા છે જેની અંદર તમારે એના જે સિટી એની અંદર બતાવેલા હશે પીડીએફની અંદર આપણે પીડીએફ પણ આપણે બધી સમજાવવાના છીએ છેલ્લે સુધી તો એની અંદર જેટલી સિટી એની અંદર મેન્શન કરેલી છે એમાં જ તમને જોબ મળશે પછી એની અંદર પોસ્ટ ક્વોલિફિકેશન સિલેક્શન કયા કયા ટાઈપે થશે પછી લાસ્ટ ડેટ કઈ છે સેલેરી કેટલી છે અને કઈ રીતે એપ્લાય કરવું એના રિગાર્ડિંગ બધી પીડીએફમાં જાણકારી આપેલી છે એટલે કે તમારી આજે જોબ તમારી એક વર્ષની પૂરી થશે એટલે તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને જે એરપોર્ટની અંદર જે જોબ કરવા માગે છે ગવર્મેન્ટની અંદર એના માટે પણ ફૂલ ચાન્સ છે પછી ફ્યુચરની અંદર કેમ કે આજે સર્ટિફિકેટ આપવામાં આવશે જ્યારે ગવર્મેન્ટ વેકેસી આની અંદર બારી પડશે ત્યારે સર્ટિફિકેટ એના માટે ઘણું કામ લાગશે અને વિદ્યાર્થી મિત્રો આ જે છે એની અંદર તમારે શીખવા પણ ઘણું બધું મળશે તો ચાલો આપણે પીડીએફ ઉપર જઈએ છીએ મોબાઈલ સ્ક્રીન ઉપર તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા દેખાય છે આજે પીડીએફ ઓપન કરેલી છે જેની અંદર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અહીંયા તમને દેખાતું હશે હવે આની અંદર તમને અહીંયા દેખાય છે કે એડવર્ટાઇઝમેન્ટ બારી પડેલી છે બે અગિયાર બે હજાર એકવીસના રોજ હવે આની અંદર એપ્રેન્ટિસ અને ગ્રેજ્યુએશ ગ્રેજ્યુએટ એન્ડ ડિપ્લોમા હોલ્ડર માટે છે વેસ્ટર્ન રેલવે પણ અહીંયા લખેલું છે હવે અહીંયા તમને અહીંયા જાણકારી આપી દઉં કે વેસ્ટર્ન રેલવે બે હજાર એકવીસ અને બાવીસ માટે આ જે ભરતી બારી પડેલી છે ન્યૂ એન્ગેજમેન્ટ એપ્રેન્ટિસ અંદર એમને જોઈન કરવાના છે એમના એના રિગાર્ડિંગ છે અને એની અંદર મહારાષ્ટ્ર છે ગુજરાત છે મધ્યપ્રદેશ છે અને ગોવા છે કે જેમણે મિટિંગ કરેલી હતી અને પછી એમણે એજ્યુકેશન અને ક્વોલિફિકેશન એમણે ચૂઝ કરેલા હતા અને એના રિગાર્ડિંગ એમણે ભરતી બહાર પાડેલી છે તો આપણે નીચે જોઈએ તો અહીંયા દેખાય છે તમને ડિટેલ ઓફ પોસ્ટ એન્ડ ક્વોલિફિકેશન કે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ મિકેનિકલ અને ઓટો એન્જિનિયરિંગ માટે છે કે મિકેનિકલના વિદ્યાર્થીઓ અને ઓટોમોબાઈલના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે છે ટોટલ અગિયાર નંબરની અગિયાર વેકેન્સી ભારે પડેલી છે વન યર માટે એમને ટ્રેનિંગ આપવામાં આવશે અને સ્ટેપ આપવામાં આવશે એક મહિના પંદર હજાર આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો એક મહિનાના પંદર હજાર એટલે બહુ સારી બાબત કહેવાય કેમ કે જે ટ્રેનિંગની અંદર એમને પંદર હજાર આપવામાં આવશે પરંતુ એક વર્ષ માટે આ ટ્રેનિંગ છે અને અગિયાર અગિયાર વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ છે અને એની અંદર શું ક્વોલિફિકેશન છે એમણે ડિગ્રી ઇન એન્જિનિયરિંગ મિકેનિકલ અથવા ઓટોમોબાઈલમાં એમણે કરેલું હોવું જોઈએ પછી અહીંયા એમને એમને રિજિયન પણ આપેલું છે કે જે ક્યાં ટ્રેનિંગ એમણે કરવી પડશે જેમ કે મુંબઈ છે ઔરંગાબાદ છે ભોપાલ છે ભુજ છે દીવ છે જલગાંવ છે જામનગર છે નાગપુર છે અને સુરત છે તો આટલા સિટી આની અંદર જેટલા મેન્શન કરેલા છે એટલામાં જ એ ટ્રેનિંગ કરી શકે છે એટલે ત્યાં જઈને એમને ટ્રેનિંગ કરવી પડશે તો આપણે આગળ જઈએ પછી આપણે જોઈએ કે ગ્રેજ્યુએસ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ સિવિલ એન્જિનિયરિંગ માટે ભરતી બહાર પડેલી છે જે ગ્રેજ્યુએટ જેમ કે જેમણે પણ સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે બીઈ કે બીટેક એમના માટે ભરતી બહારી પડેલી છે કેટલા નંબરની સીટ છે ટોટલ પાંચ નંબરની સીટ છે એક વર્ષની ટ્રેનિંગ છે પંદર હજાર જ છે એમાં અને આમાં પણ કરેલું હોવું જોઈએ જે બેસ્ટર ડિગ્રી કરેલી હોય છે સિવિલની અંદર સારી યુનિવર્સિટીમાંથી પછી મુંબઈ ભોપાલ ભુજ જુહુ અને કોલ્હાપુર તો આ જે સિટી દેખાય છે ત્યાં એમને જોબ માટે એમને ટ્રેનિંગ આપવામાં આવશે પછી જોઈએ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ છે કોમ્યુનિશન કોમ્યુનિકેશન નેવિગેશનલ સર્વેલન્સ કે જેની અંદર છ ભરતી આવેલી છે કે એક વર્ષ માટે એમને ટ્રેનિંગ આપવામાં આવશે પછી પંદર હજાર એમને સ્ટાઈપણ આપવામાં આવશે અને એમને કરેલું હોવું જોઈએ બી કે બી ટેક કોમ્યુનિકેશન ફ્રોમ રિકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ હવે ટેલિકોમ્યુનિકેશન એમને કરેલું હોવું જોઈએ પછી છે મુંબઈ છે સુરત છે વડોદરા છે ઔરંગાબાદ છે અને ગોવા છે ઓકે વિદેશ મિત્રો આટલી સિટીની અંદર એમને ટ્રેનિંગ કરવાની રહેશે એટલે કોઈ પણ તમે ચૂઝ કરી શકો છો એમાં નો ડાઉટ પછી આપણે આગળ જઈએ તો આઈ છે આઈટી અને કોમ્પ્યુટર સાયન્સ માટે પણ અહીંયા આપેલી છે વેકેન્સી તો ત્રણ વેકેન્સી છે એમાં એક વર્ષની ટ્રેનિંગ કરવાની એમને પછી પંદર હજાર એમની સેલેરી છે સ્ટેપના આપવામાં આવશે પછી એમણે બી કે બી કરેલું હોવું જોઈએ સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી કોમ્પ્યુટર સાયન્સ અથવા કોમ્પ્યુટર એન્જિનિયર અથવા આઈટી એટલે ત્રણમાંથી કોઈ પણ એમણે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ એટલે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ પછી વડોદરા છે ભોપાલ છે અને નાગપુર છે આ ત્રણ સિટીની અંદર એમના માટે વેકેન્સી છે પછી આપણે આગળ જઈએ તો તમને અહીંયા દેખાય છે ડિપ્લોમા એપ્રેન્ટિસ છે હવે ડિપ્લોમાની ભરતી ચાલુ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા એન્ટ એપ્રેન્ટિસ માટે ઉપર જેટલી પણ હતી વેકેન્સી એ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે હતી હવે ડિપ્લોમા મિકેનિકલ અને ઓટો કરેલું હોય છે એની માટે સાત વેકેન્સી છે એક વર્ષનો કોન્ટ્રાક્ટ છે અને બાર હજાર છે ઉપર જેટલી પંદર હજાર હતી તો ડિપ્લોમા માટે બાર હજાર અહીંયા એમણે નક્કી કરેલી છે ફિક્સ કરેલી છે એક વર્ષ માટે એમણે દર મહિને બાર હજાર સેલરી આપવામાં આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો અને એમણે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ કંઈ સારી યુનિવર્સિટી અથવા સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલી હોવી જોઈએ પછી સિટી આપેલી છે અહીંયા મુંબઈ છે સુરત છે પુણે છે ઇન્દોર છે જબલપુર છે પોરબંદર છે અને નાગપુર છે તમને અહીંયા જણાય છે ત્યાં જ એમને ટ્રેનિંગ કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો પછી છે ડિપ્લોમા એપ્રેન્ટિસ છે સિવિલ એન્જિનિયરિંગ માટે તો અહીંયા વેકેન્સી તમે અહીંયા ધ્યાન ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા જેમણે સિવિલ એન્જિનિયરિંગમાંથી કરેલું છે તો અહીંયા વેકેન્સી સૌથી વધારે છે જો અઢાર વેકેન્સી છે ઉપર જેટલી પણ આપણે વેકેન્સી જોઈએ એમાંથી સૌથી વધારે અહીંયા અઢાર છે એપ્રેન્ટિસ માટે તો એક વર્ષની અહીંયા એમને ટ્રેનિંગ આપવામાં આવશે પછી બાર હજાર એમને પર મંથલી એમને સ્ટાઇપ આપવામાં આવશે પછી ડિપ્લોમા કરેલું હોવું જોઈએ સિવિલ એન્જિનિયરિંગ કોઈ પણ સારી કોલેજમાંથી પછી જે મુંબઈ છે સુરત છે ભાવનગર છે વડોદરા છે ઔરંગાબાદ છે પુણે છે ગોવા જામનગર કંડલા દીવ ગોંડિયા જલગાંવ સોલાપુર કેશોડ નાગપુર એટલે આટલે બધા સિટીની અંદર ઘણી બધી વેકેન્સી આની અંદર બહાર પડેલી છે તો તમે આ તમે ભૂલવાનું ચૂકતા નહીં પછી આપણે આગળ જઈએ તો તમને અહીંયા દેખાય છે કે ડિપ્લોમા એપ્રેન્ટિસ છે કોમ્યુનિકેશન નેવિગેશનલ માટે છે તો આઠ ભરતી તમને દેખાય છે એક વર્ષનું છે બાર હજાર છે એવી જ રીતે ડિપ્લોમા એપ્રેન્ટીસ છે આઈટી અને કોમ્પ્યુટર સાયન્સ માટે છે તેમાં પાંચ છે અને એમાં ભરતી છે બાર હજાર જેટલી છે વેકેન્સી એની અંદર સોરી બાર હજાર એમના માટે સેલેરી છે અને પાંચ વેકેન્સી છે અને એમના ડિપ્લોમા એમણે કરેલું હોવું જોઈએ તમને અહીંયા દેખાય છે એટલે હું શોર્ટમાં હું તમને બતાવું છું પછી અહીંયા તમને સિટી પણ દેખાય છે સિટી હું તમને જણાવું કે તમને અહીંયા દેખાય છે મુંબઈ છે અકોલા છે ભાવનગર છે પછી આમાં તમે દેખ જો તો રાજકોટ છે ભુજ છે દીવ છે પોરબંદર છે નાંદેડ છે પછી આની અંદર જો કન્ડિશન આપેલી છે કન્ડિશન્સ બધી આપેલી છે કે શું તમારે કમ્પલસરી જોઈએ કે એની અંદર એપ્રેન્ટિસ છે તો એની અંદર એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ જે છે નોટિસ છે એરપોર્ટ અને એસ સર્વિસ એટલે જે ટ્રેનિંગ જે છે એરપોર્ટ તરફથી આપવામાં આવેલી છે એની અંદર ક્વોલિફિકેશન જે કીધેલી છે ક્વોલિફિકેશનની અંદર તમારે પચાસ ટકા મિનિમમ માર્ક હોવા જોઈએ કે જે તમે પૂરું કરો તમે એન્જિનિયરિંગ પૂરું કરો કે ડિપ્લોમા પૂરું કરો તો તમારે પચાસ ટકા તમારા પાસે એના માર્ક્સ હોવા જોઈએ એટલે તમારે જે પણ સીજીપી આવેલા હોય તો એને તમારે પચાસ ટકામાં તમારે પર્સન્ટેજમાં તમારે કન્વર્ટ કરવાના રહેશે પછી આની અંદર તમને દેખાય છે કે ઘણી બધી આની અંદર કન્ડિશન્સ આપેલી છે તમારે એકવાર રીડ કરી દેવાની છે ઓકે પછી આની અંદર માર્ક્સ સીજીપીમાં એમાં કન્વર્ટ કરવાનું છે સીજીપીઆઈ એ કન્વર્ટ કરવાનું કીધેલું છે ક્રાઇટેરિયા પ્રમાણે પછી આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તો મેં તમને ઉપર જણાવેલું એવી રીતે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોવું જોઈએ ડિગ્રી કે ડિપ્લોમા જે તમારા પાસે જે માગેલું છે એ તમારે ડિગ્રી ચાર વર્ષમાં પૂરું કરેલું હોવું જોઈએ ડિપ્લોમા ત્રણ વર્ષમાં પૂરું કરેલું જોઈએ અને એઆઈસીટી એપ્રુવલ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી જે ઇન્સ્ટિટ્યુટ એપ્રુવ હોય એનાથી કરેલું હોવું જોઈએ હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે છે એ કીધા છે અહીંયા તો એના કેન્ડિડેટ છે એ બિલોંગિંગ ટુ ધ સ્ટેટ એટલે કેન્ડિડેટ મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને ગોવા તરફથી ન્યાથી હોવા જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો ન્યાથી જે એની પ્લેસ પ્લેસથી ન્યા રહેતા હોય તો એના માટે આ પોસ્ટ છે અને કેન્ડિડેટ વુ હેવ પાસ ડિગ્રી ડિપ્લોમા ઓર આફ્ટર વન થ્રી ટુ થાઉઝન્ડ નાઇન્ટીન એટલે કે કોઈ પણ કેન્ડિડેટ હોય જેમ કે ડિગ્રીવાળા હોય કે ડિપ્લોમાવાળા હોય તો એમણે એક માર્ચ બે હજાર ઓગણીસ પછી એમણે કોઈપણ ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ અને જે વિદ્યાર્થીઓ જેમ કે એનાથી એના પહેલાં એમણે પાસ ના કરેલી હોય કે પાછળ એમણે ફાઇનલ લેયર પાસ કરેલું હોય બરાબર તો એ ચાલશે નહીં અહીંયા બધી મેન્શન કરેલી છે તો એકવાર તમે રીડ કરી લેજો એજ લિમિટ અહીંયા આપેલી છે કે મિનિમમ અઢાર વર્ષ છે અને મેક્સિમમ છવ્વીસ વર્ષ છે અને એકત્રીસ દસ સુધીમાં એકત્રીસ દસ સુધીમાં એમની એજ છે એ છવ્વીસ વર્ષ મિનિમ મેક્સિમમ હોવી જોઈએ એના કરતાં વધારે હોવી જોઈએ નહીં પછી નોન લેએબિલિટી ટુ ઓફર એમ્પ્લોયમેન્ટ ઓન કમ્પ્લિશન ઓફ એપ્રેન્ટિસશીપ તો આના આમાં એવું કહેવામાં આવેલું છે નિયમ પ્રમાણે કે જેમ કે આ જે ભરતી આવેલી છે એપ્રેન્ડિસ ઉપર આવેલી છે કે એક વર્ષ પૂરું થશે એટલે તમારે છૂટા કરી દેવામાં આવશે અને એક વર્ષની અંદર એના પછી તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે તો આની અંદર એક વર્ષની અંદર તમે એના પછી તમે એમ ના કહી શકો કે અમારે જોબ જે છે જોબ અમારે કન્ટિન્યુ કરવાની છે કે અમારે જોબ જોઈએ જ છે એવી રીતે કંઈ પણ ના કહી શકો આની અંદર બધા રૂલ્સ બધા એક્ટ બનાવેલા છે એક્ટ વાઇઝ તમે એવું ના કહી શકો પછી સિલેક્શન મેથડોલોજી અહીંયા આપેલી છે સિલેક્શન કઈ કઈ ટાઈપ થશે તો એ પણ અહીંયા જણાવેલું છે કે સિલેક્શન આની અંદર કઈ રીતે થશે જો વિદ્યાર્થી મિત્રો આની બે ઝોન પર્સન્ટેજ કે તમારે જે પર્સન્ટેજ માર્ક્સ આવેલા છે એના ઉપર સિલેક્શન થશે સૌથી પહેલાં તો ક્વોલિફાઈ માર્ક્સ છે પછી બીજું જે સિલેક્શન છે આ જે સિલેક્શન છે એ પ્રોવિઝનલ છે ફાઇનલ સિલેક્શન નથી બીજું જે સિલેક્શન છે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ પરથી થશે તમારું ઇન્ટરવ્યુ પણ જોવામાં આવશે તમારે સર્ટિફિકેટ પણ જોવામાં આવશે પછી તમારું જે મેડિકલ પણ તમારું ચેક કરવામાં આવશે તે તમારામાં ફિટનેસ કયા ટાઈપની છે પછી તમારું પોલીસ વેરિફિકેશન જે છે લોકલ એ લોકલ એરિયામાં તમારું પોલીસ વેરિફિકેશન પણ તમારે સર્ટિફિકેટ તમારે બતાવવું પડશે ચેક કરાવવું પડશે પછી જે શોર્ટલિસ્ટ થશે કેન્ડિડેટ તમે જેટલા પણ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે શોર્ટલિસ્ટ થશે એ વિદ્યાર્થીઓને ઈમેલ દ્વારા ઈમેલ દ્વારા એમને જાણ કરવામાં આવશે કે તમારો રેન્ક તમારો નંબર લાગ્યો છે કે એપ્રેન્ટિસ તરીકે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે પરંતુ આમાં જો એક વિદ્યાર્થી મિત્રો આમાં બહુ સારી ઓપોર્ચ્યુનિટી એ છે સારી બાબત છે કે આમાં કોઈ પણ એક્ઝામ લેવામાં આવતી નથી અને ખાલી પર્સન્ટેજ ઉપર અને ઇન્ટરવ્યુ ઉપર તમારે સિલેક્શન છે તો તમે આ જે ભરતી છે એ સારી રીતે તમે ભરી શકો છો અત્યારે કોરોનાના ટાઈમે ઘરે બેસવું એના કરતાં તમે આની અંદર ભરો અને અને આની અંદર કંઈક ટ્રેનિંગ લો એવી રીતે હું તમને સજેસ્ટ કરીશ પછી આપણે જનરલ ઇન્સ્ટ્રક્શનની અંદર જઈએ તો આની અંદર લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન છે તો ત્રીસ અગિયાર એટલે ત્રીસ નવેમ્બર આની લાસ્ટ ડેટ છે કે ત્રીસ નવેમ્બર સુધી તમે ભરી શકો છો ફોર્મ અને આની અંદર તમને અહીંયા દેખાય છે કે કોઈ પણ તમારા જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમારા કોઈ પણ ઇનકમ્પ્લીટ ના હોવા જોઈએ આની અંદર બધું મેન્શન કરેલું છે તમે બધી રીડિંગ તમે વાંચજો આ જે પીડીએફ છે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે મોકલીએ છીએ તો ટેલિગ્રામ ચેનલની જે લિંક છે એની જે ડિસ્ક્રિપ્શન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ જોઈન કરો અને ટેલિગ્રામમાં જઈને એની અંદર તમે સર્ચ કરો આપણે જે તમને પીડીએફ મળી જશે તો આપણે જોઈએ તો કેન્ડિડેટ શું રજિસ્ટર ધેમ છે ઇન કનકન વેબ પોર્ટલ હવે કહેવાનો મતલબ એમ છે કે તમારે વેબ પોર્ટલ ઉપર તમારે જે છે એ તમારે રજિસ્ટર કરવું પડશે એનએટીએસ અને બીઓ એટી એટલે કે એ વેબ પોર્ટલ ઉપર તમારે જઈને રજિસ્ટર કરવાનું છે અને એપ્રેન્ટિસશીપ માટે તમારે ફોર્મ ભરવાનું રહેશે ઓકે રજિસ્ટર કરશો એટલે એની અંદર તમારો ફોર્મ આવશે ફોર્મની બધી ડિટેલ તમારે નાખવાની છે પછી ગમે ત્યારે તમે લોગ કરી શકો છો એપ્રેન્ટિક્સની જે ટ્રેનિંગ જે છે એ વેસ્ટર્ન રેલવેની અંદર જ છે એટલે કોઈપણ કેન્ડિડેટ જે છે એ નવી એપ્લિકેશન રિસીવ થાય એડવર્ટાઇઝમેન્ટ માટે તો સિલેક્શન સેલ બી સ્ટ્રિક્ટલી ઓન ધ બેઝિસ ઓફ મેરિટ રેન્ક એન્ડ મિટિંગ ઓલ એલિજિબિલ ક્રાઇટરીયા એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારા સિલેક્શન જે છે એ મેરિટ રેન્ક ઉપર થશે અને તમારા ઇન્ટરવ્યૂ ઉપર થશે બીજી આપણે નીચે આપણે ચેક કરીએ કે જે પણ એસટીએસસી ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે જરૂરી ડોક્યુમેન્ટ તમારે કમ્પલસરી તમારે લઈને આવવાના છે જેમ કે ઓબીસી તમે સિલેક્ટ કરેલું છે તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એનસીએલ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તમારે લઈને આવવાનું રહેશે નવું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એસસી અને ઓબીસી તમે સિલેક્ટ કરેલું હશે તો એના જેટલા પણ ફાયદા છે કે વિદ્યાર્થી મિત્રો આમાં જેટલી પણ ઘણી બધી વેકેન્સી છે તે ઉપર જણાવેલું નથી કે એસસી એસટી ઓબીસીમાં અને જનરલમાં કેટલી છે પરંતુ એમના અંદર અંદરના ક્રાઇટેરિયા પ્રમાણે એમની પાસે એવું લિસ્ટ હોય કે ભાઈ એસ ટી એસ સી જનરલ એમાંથી એક અધા વિદ્યાર્થીઓને એવા લેવા પડે છે અલગ અલગ કરીને તો એ રિગાર્ડિંગ તમને એમાં પણ તમને ચાન્સીસ રહી છે એટલે તમારું જે સર્ટિફિકેટ તમારે જે છે તમે બતાવો તો પણ ચાલે પછી આપણે આગળ જઈએ તો આ બધી ઇન્સ્ટ્રક્શન તમારે એકવાર રીડ કરી લેવાની છે તો પ્રોસીજર ફોર રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન કઈ રીતે કરશો એના માટે બધી પ્રોસીજર આની અંદર આપેલી છે તો આની અંદર એવું જણાવેલું છે કે આજે પોર્ટલ જે છે પોર્ટલની વેબસાઇટ ઉપર તમારે જવાનું છે અને પછી તમારે રજિસ્ટર કરવાનું છે રજિસ્ટરની અંદર બધી આ આઈડી તમારે મેન્શન કરવાની છે તો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે આની નીચે સ્ટેપ બધા આપેલા છે તો આની અંદર જો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે એપ્લિકેશન ફીસ છે ઝીરો છે એટલે એપ્લિકેશન ફીસ તમારે ભરવાની જ નથી ઓકે કેમ કે આની અંદર ઇન્ટરવ્યુ છે કોઈ પણ એક્ઝામ નથી પછી આની અંદર જો કે આની અંદર લાસ્ટ ડેટ છે ત્રીસ અગિયાર છે તો એ તમે યાદ રાખજો અને કોઈ પણ તમારે જે ક્વેરી હોય તો આના ઉપર તમે મેલ મોકલી શકો છો રિગાર્ડિંગ ક્લેરિફિકેશન અથવા ક્વેરી કોઈ પણ હોય તમારે તો આના ઉપર તમે મેલ મોકલી શકો છો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કઈ રીતે તમે એપ્લિકેશન તમે ફિલ અપ કરી શકો છો તો પોઈન્ટ ટુ બી નોટ સૌથી પહેલાં તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે તમારું ગ્રેજ્યુએશન ડિપ્લોમા તમે કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ અને ઉપર મેં તમને જણાવેલું છે એ કોર્સની અંદર કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ જેમ કે સિવિલ છે મિકેનિકલ છે ઓટો છે આઈટી છે એવી રીતે પછી ચેકલિસ્ટ ફોર એનરોમેન્ટ કે આની અંદર એનરોલમેન્ટ છે એનરોલમેન્ટ તમારે લખવાનું છે કે આટલી બધી જે ડિટેલ છે એ બધી ડિટેલ તમારે રેડી રાખવાની છે આમાંથી જેટલી ડિટેલ તમને લાગતી ઓળખતી હોય એ બધી ડિટેલ તમારે રેડી કરીને રાખવાની છે જેથી કરીને તમે ફોર્મ ભરો તો એ ફોર્મની અંદર તમારે લેટ ના થાય અને ફોર્મની અંદર તમારે જેટલી પણ ડિટેલ છે તમે સારી રીતે તમે ફિલઅપ કરી શકો છો હવે આપણે નીચે જઈએ તો તમને અહીંયા દેખાય છે આ જે પોર્ટલ તમને દેખાય છે સ્ટેપ ફોર એન્રોમેન્ટ તો આની અંદર તમને જણાવાય છે કે અહીંયા તમને પોર્ટલનું જે નામ આપેલું છે વેબસાઇટ એના ઉપર જવાનું છે તમારે ગૂગલ પર તમે લખશો એટલે આવી જશે જેમ કે પોર્ટલ ડોટ એમ એચઆરડી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તમને અહીંયા વંચાય છે એના ઉપર જવાનું છે પછી તમારે એન્ડ્રોલના ટેબ ઉપર તમારે જવાનું છે તમને એન્ડ્રોલનો ટેબ દેખાશે લોગ ઇનની બાજુમાં તમને દેખાય છે એન્ડ્રોલ તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે પછી આપણે નીચે જઈએ તો ઝૂમ કરીએ થોડું હવે આની અંદર દેખાય છે તમે એન્ડ્રોલ ઉપર જશો એટલે આની અંદર આવી રીતે પેજ આવી જશે ધ પેજ એપિયર વિથ એલિજિબિલિટી ચેક અને ક્વેશ્ચનરી ગાઈડલાઇન ગાઈડલાઇન પણ છે તમે ગાઈડલાઇન પણ ડાઉનલોડ કરીને તમે ચેક કરી શકો છો હવે આની અંદર તમે બધા જે પોર્ટલ છે તો આની અંદર તમારે પોર્ટલ તમારે પે એલિજિબિલિટી છે તમારે પોર્ટલ તમારે ઓપન કરવાના છે જેમ કે અહીંયા દેખાય છે આઈ એમ અ સ્ટુડન્ટ આઈ વુડ લાઈક ટુ હેન્ડલ માય સેફી એન પોર્ટલ ઓકે પછી આની અંદર તમારે બધા જે ફિલઅપ છે બધા પ્રોગ્રામની અંદર તમારે ફિલઅપ કરવાના રહેશે ઓકે આ બધું તમારે આજે પીડીએફની અંદર તમારે રીડ કરવાનું છે તમારો મોબાઈલ નંબર તમારે નાખવાનો છે પછી ઓટીપી આવશે એ ઓટીપી વાઇઝ તમારે આની અંદર નાખવાનો છે તમારે પાસવર્ડ તમારે સિલેક્ટ કરવાનો છે એવી રીતે બધું તમારે સિલેક્ટ કરવાનું તમે એકવાર ફોર્મ ભરો તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે મેસેજ મોકલી શકો છો વિદ્યાર્થી મિત્રો આ જે એપ્રેન્ટિસની જે ભરતી છે એપ્રેન્ટિસની ભરતી ઘણીવાર ગવર્મેન્ટમાં આવતી હોય છે પ્રાઇવેટમાં આવતી હોય છે પરંતુ એ તમે એકવાર એપ્રેન્ટિસની તમે જોબ કરો એના રીગાને તમને ઘણું બધું નોલેજ નોલેજ મળશે અને આપણા જે વિડીયો પર તમે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકનને પ્રેસ કરી દો અને આપણા વિડીયોને લાઇક કરો જેથી કરીને એમને મોટિવેશન મળે છે વિડીયો બનાવવામાં ઘણો ટાઈમ લાગે છે વિડીયોને એડિટિંગ કરવામાં ઘણો ટાઈમ લાગે છે વિદ્યાર્થી મિત્રો આ બધું તમારા માટે અમે કરીએ છીએ જેથી કરીને તમને બધી એ સારી સારી જે નોલેજ ઇન્ફોર્મેશન છે તમને ટાઈમ ટુ તમને મળતી રહે તો વિડીયોને એકવાર લાઇક આપી દો વિડીયો લાઇક કરવું એ એકદમ ફ્રી છે સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરવું પણ એ પણ એકદમ ફ્રી છે તમને ફ્યુચરની અંદર પણ ગવર્મેન્ટ જોબના રિગાર્ડિંગ ઘણા બધા વિડીયોસ આવવાના છે આપણે લાવવાના છે તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી દો અને બે લાઇકનને પ્રેસ કરી દો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મળે નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત